નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. શ્રી મોતા કેરવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાના ભૂલકાઓએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર આયોજન કર્યું હતું. રથયાત્રા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલ એક તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢી સુદ બ્રિજના દિવસે મનાવવામાં આવે છે. જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરીમાં આવેલું છે. જગન્નાથની રથયાત્રાનું મહત્ત્વ પુરાણ કાળથી જળવાયેલું છે. બ્રહ્મપુરાણ, સકદંગ પુરાણ અને બ્રહ્મપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. ઓડિશા ઉપરાંત ભારતના ઘણા બધા શહેરોમાં આ તહેવાર ઉજવાય છે. અમદાવાદમાં પણ 140 વર્ષથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભારત ઉપરાંત વિશ્વભરમાં આ રથયાત્રાની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાના ભૂલકાઓને કેમ રહી જાય? ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવામાં નમન કરીએ. અમારા નાના ભૂલકાઓ કે ખૂબ સુંદર વસ્ત્ર પધારીને ધરી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાને પોતાના નિર્દોષ કાલા ઘેલા ભાવથી પોતાના શિર મુકુટ પર ધારણ કરી આકર્ષક રથયાત્રાની રજૂઆત કરી હતી. આચાર્ય શ્રી દીપિકાબેન દેસાઈએ વિદ્યાર્થીઓને રથયાત્રાનું મહત્ત્વ સમજાવ્યું. શાળાના શિક્ષકોએ જગન્નાથ રથયાત્રાની રોચક વાતો કરી હતી. વિદ્યાર્થીઓએ ભૂલકાઓની વધામણી દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ દ્વારા શાળાના પ્રગાઢમાં ભક્તિમય વાતાવરણનું સર્જાયું હતું. આ પ્રશંસનીય કાર્ય માટે શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ, મંત્રી શ્રી રમેશભાઈ કાકા અને મંડળે આચાર્યશ્રી અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ.